वाकानेर पालिकानी प्रजाना कामों बाकी होवा छता पर परत थता प्रजा में अंदरखाने रोष जोवा मळी रह्यो छे। शहरना दिग्विजय नगर पेडक विस्तार में लांबा समय थी सीमेंट रोड की मांग करवामां आवी रही छे, त्यारे अमुक शेरीना कामों ज करवामां आव्या छे, त्यारे अहीं पण वहेली तके सीमेंट रोड करवामां आवे तेवी मांग करवामां आवी छे। मोरबी जिलाना वाकानेर नगरपालिकानी 2 करोड़थी वधुनी ग्रांट वगर वपराईए सरकारमां जमा करवी पड़ी छे। त्यारे आप जोई शको छो के खास करीने वाकानेरना अनेक विस्तारोमां सीमेंट रोडना कामो बाकी छे। हाल नगरपालिका द्वारा सीमेंट रोडना कामो शुरू पण करवामां आव्या छे, पण वाकानेरना दिग्विजयनगर पेडक विस्तारमां अमुक शेरीओना सीमेंट रोडना काम लांबा समयथी बाकी छे अने लांबा समयथी માંગ કરવામાં આવી રહી છે। તેમ છતાં અહીંયા સિમેન્ટ રોડના કામ કરવામાં નથી આવતા, ત્યારે ખાસ કરીને 2 કરોડથી વધુની ગ્રાન્ટ સરકારમાં વગર વપરાયે જમા થતા ખાસ કરીને રોષ ફેલાવા પામ્યો છે અને દિગ્વિજયનગર પેડક વિસ્તારમાં અમુક શેરીઓના કામ લાંબા સમયથી સિમેન્ટ રોડની માગણી કરવામાં આવે છે તેમ છતાં કરવામાં નથી આવતા, ત્યારે આ વિસ્તારના લોકોની પણ માંગ છે કે આ વિસ્તારમાં વહેલી તકે સિમેન્ટ રોડના કામ કરવામાં આવે અને ખાસ કરીને જ્યારે ગ્રાન્ટ પરત ગઈ છે ત્યારે લોકોમાં રોષ પણ ફેલાવા પામ્યો છે, ત્યારે માત્ર રાજકીય ખેતરના કારણે પ્રજાના કામો અટકાય છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। 2 કરોડથી વધુની ગ્રાન્ટ પરત કરવી પડી છે, શું કહેશો? વાકાને નગરપાલિકાને 2 કરોડ અને 25 લાખ રૂપિયા જે યુડીપી અન્વયે મળતા હોય એની દરખાસ્ત નગરપાલિકાએ કરી દીધી હતી, પરંતુ જે રસ્તાના કામ અમે દર્શાવ્યા હતા તો અગાઉના રસ્તાઓના કામ પૂર્ણ થયા બાદ અમને વહીવટી મંજૂરી આપવામાં આવશે, એ બાબતમાં સામે વહીવટી અને તાંત્રિક મંજૂરી મળેલી ન હતી, પરંતુ ત્યારબાદ નગરપાલિકામાં વહીવટદાર શાસન આવવાથી અને રૂમ રિસર્વેશનમાં 440 લાખ મંજૂર થવાથી આ કામો બધા એમાં લઈ અને લોકોના રૂમ રસ્તાઓના કામો લીધેલા છે અને આગામી સમયમાં આ 19-20ની જે ગ્રાન્ટ લેબ્સ છે એ માટે અમે ખાસ દિશામાં સરકાર પાસેથી કામો નક્કી કરી અને એ કામોમાં ગ્રાન્ટ મેળવવા માટેની તજવીજ કરી છે। સાહેબ, અમુક વિસ્તારમાં સિમેન્ટ રોડ કરવામાં રાજકીય ખેંચાણ સામે આવી રહી છે, અમુક વિસ્તારમાં સિમેન્ટ રોડ હજુ પણ કરવામાં નથી આવ્યા, ખાસ કરીને દિગ્વિજયનગર પેડક વિસ્તારની લાંબા સમયથી માંગ છે સિમેન્ટ રોડ કરવાની, શા માટે કરવામાં નથી આવ્યું? દિગ્વિજયનગર પેડક વિસ્તાર જે છે નગરપાલિકા હાલમાં ચાલી રહ્યો છે અને નગરપાલિકાની અંદર નગરપાલિકાના 1-7 વોર્ડમાં હાલમાં રસ્તાઓનું કામ ચાલુ છે અને દિગ્વિજયનગરના મિનિમમ 10 કરતાં પણ વધુ મોટા રસ્તાઓ અને આડી શેરીઓના રસ્તાઓ પણ વહીવટેલા અમુક ટેન્ડરના વર્ક ઓર્ડર આપેલા છે અને અમુક હાલમાં ટેન્ડર્સ થઈ ગયા છે, એટલે આગામી 6 મહિનામાં વાંકાનેર શહેરની અંદર બધા જ રસ્તાઓના કામ પૂર્ણ થઈ જશે।